अन्य समाचार जोईए तो मास्कना दंडनी रकममां फेरफार थई शके छे। दंडनी अलग अलग रकमने कारणे मुख्यप्रधान रूपाणी नाराज होवानुं जाणवा मळी रह्युं छे। तमाम जग्याए एक सरखी दंडनी रकम होवी जोईए अने आ मत व्यक्त कर्यो छे सीएम रूपाणीए। अनेक मनपा विस्तारमां मास्क न पहेरनार व्यक्ति पासेथी ₹500 दंड वसूलाय छे। अन्य विस्तारमां मास्क न पहेरवा बदल ₹200 दंड वसूलाय छे। सीएमनी नाराजगी दूर करवा राज्यभरमां दंडनी एक सरखी रकम नक्की थई शके छे। संवाददाता निर्मल दवे आ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી નિર્મલ। શિવાની, અનેક જગ્યાઓ રાજ્યમાં એવી છે, અનેક મનપા વિસ્તાર એવા છે કે જ્યાં માસ્કના પહેરનાર વ્યક્તિ પાસે દંડ તરીકે દંડ પેટે ₹500 જેટલી વસૂલાત કરવામાં આવે છે। તો રાજ્યમાં અનેક વિસ્તારો એવા પણ છે કે જ્યાં દંડ ન પહેરનાર વ્યક્તિ પાસે ₹200 જેટલી દંડની રકમ વસૂલવામાં આવે છે। એટલે ગઈકાલે જે કેબિનેટની બેઠક મળી હતી અને એમાં સીએમ નારાજ થયા હતા, સીએમએ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે એક સરખા દંડની રકમ કેમ ન હોવી જોઈએ। તો આ જ કારણોસર આરોગ્ય વિભાગ હવે સીએમની નારાજગી દૂર કરવા માટે લાગી ગયું હોય તેમ લાગે છે। કેમ કે આગામી સમયમાં હવે જે દંડની રકમ છે તે એક સરખી તમામ જગ્યાએ વસૂલાય તે પ્રકારની કાર્યવાહી તંત્ર હાથ ધરી શકે તેવી શક્યતા છે। શક્યતા જે દંડની રકમ અત્યારે ₹200 વસૂલવામાં આવે છે તેની જગ્યાએ ₹500 પણ દંડની રકમ થઈ શકે છે, અથવા તો જે દંડની રકમ ₹500 વસૂલવામાં આવે છે તેની જગ્યાએ હવે દંડની રકમ ₹200 પણ થઈ શકે છે। પરંતુ જે જેમાં એક સરખી દંડની રકમ હશે તેવું અત્યારની ઘડીએ લાગી રહ્યું છે, કેમ કે સીએમએ નારાજગી વ્યક્ત કરી છે અને સીએમની નારાજગી દૂર કરવા માટેના પ્રયત્નો હાથ ધરવાની શરૂઆત કરવામાં આવી છે। બિલકુલ નિર્મલ, તો અત્યારે તો દંડની રકમ ક્યાંક ₹200 છે તો ક્યાંક ₹500 છે, જેને લઈને સીએમ રૂપાણીએ જણાવ્યું છે, ટકોર કરી છે કે દંડની રકમ તમામ જગ્યાએ એક સરખી હોવી જોઈએ।